મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 14 સપ્ટેમ્બર શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાંથી હું દિશિતા પંડ્યા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં આગામી સોમવારથી કેન્દ્ર સરકારના આરટીઓના નવા નિયમોની કડક અમલવારી કરવા જામનગરના એસપી સરળ સિંઘલે નગરના અગ્રણીઓ અને પત્રકારો સાથે બેઠક યોજી. અપીલ કરું છું કે 16 સપ્ટેમ્બરે અમે નયા કાયદા મુજબ હેલ્મેટ જો પહેરશે નહીં, ખાસ કરીને જો ડ્રાઈવર, ફક્ત આ વખતે ડ્રાઈવરનું વધારે ધ્યાન આપવામાં છે, એનો 500 રૂપિયા દંડ કરવામાં આવશે. એવી રીતે ફ્રન્ટ રો પર જેટલા માણસો બેઠા છે ડ્રાઈવર અને બાજુવાળી સીટમાં, અગર સીટ બેલ્ટ પહેરશે નહીં તો એનો 500 રૂપિયા દંડ કરવામાં આવશે. અને એવી રીતે મોબાઈલ પર વાત કરતા હોય અને વાહન ચલાવતા હોય તો એનો 500 રૂપિયા અમે દંડ કરવામાં આવશે. તાકે પોલીસ ફર્મ રહેશે અને એને કોઈ બિહેવિયર ખરાબ નહીં રહેશે યા કોઈ એવી રીતે માંગણી ના કરશે, તો એનો ખાસ તકેદારી ભાગરૂપે અમે સિટીમાં જેટલા બી પોઈન્ટ મૂકશે ત્યાં અમે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે, તાકે જો બી કાર્યવાહી કરવામાં આવશે આ વિડીયો રેકોર્ડિંગની અંદર કરવામાં આવશે, તાકે કોઈનો કોઈ રજૂઆત હોય તો બાદમાં અમે વિડીયો રેકોર્ડિંગ જોઈને એનો યોગ્ય રીતે નિકાલ કરી શકાય. નર્મદા ડેમની સપાટી 70 વર્ષ પછી પ્રથમ વખત 138 મીટર પર પહોંચી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે 70 વર્ષમાં પ્રથમ વખત તેની મહત્તમ સપાટી 138 મીટર વટાવી ચૂક્યો છે. હજુ પણ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કાગળ પર રોજગારીની રેલમ છેલ. તારીખ 18 થી ગુજરાતમાં જિલ્લાવાર ભરતી મેળો યોજાશે. રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળાથી યુવાનોમાં ફરી નવી આશા. રાજકોટ, જામનગર, અમરેલી, મોરબીમાં રોજગાર મેળો યોજાશે. 2018-19 વર્ષમાં 367,000 લોકોને રોજગારી અપાયાનો દાવો. અટકેલા એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર 10,000 કરોડ આપશે. નાણામંત્રીની જાહેરાત મુજબ અલગથી વિન્ડો બનશે. એવા પ્રોજેક્ટો કે જે એનપીએ નથી થયા, દેવાણું ફૂકાવવાની હાલતમાં નથી, તેને સ્પેશિયલ વિન્ડો મારફતે મદદ મળશે. નિકાસકારોને લોન દેનારી બેંકોને વધારે ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવશે. જાપાનની 3 જાયન્ટ કંપનીઓનું ગુજરાતમાં રોકાણ. જાપાનની 3 જાયન્ટ કંપનીઓ ગુજરાતમાં લિથિયમ બેટરી, ઇલેક્ટ્રોડિસ અને અન્ય પ્રોડક્ટનું ઉત્પાદન કરશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.